જામનગર એપીએમસી બહાર ટેકાના ભાવે મફળી વેચવા આવેલા વાહનોની લાગી લાઇન. ખેડૂતો રાત્રે 9 વાગ્યાથી વાહનો ભાડે કરી મફળી વેચવા આવ્યા હતા, પરંતુ એપીએમસી સેન્ટરમાં તંત્રના કોઈ અધિકારી હાજર ન હોવાથી 200 જેટલા ખેડૂતો રોષે ભળાયા. જામનગર માર્કેટિંગ યાર્ડમાં સરકારની નાફેડ સંસ્થા દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાણ થતાં કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ ખેડૂતો પોતાની મગફળીને લઈને લાઇનમાં ઊભા રહી ગયા હતા, પરંતુ મગફળીની ક્વોલિટી ચકાસવા અને જોખવાવાળો સ્ટાફ જ હાજર ન હોવાનું અતિશય ઠંડીમાં દૂર દૂરથી આવેલા ખેડૂતોને જાણવા મળતા રોષે ભરાયેલ ખેડૂતોએ હોબારો મચાવ્યો હતો. ત્યારબાદ 1/2 કલાકે સરકારી સ્ટાફ હાજર થતાં ટેકાના ભાવે મગફળી ખરીદીને પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ થઈ હતી. તંત્ર દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં 2850 ખેડૂતોને કુલ ₹32 કરોડનું ચૂકવણું કરેલ અને તંત્રને કુલ 33,540 ટનથી વધુ મગફળી ખેડૂતો દ્વારા વેચવામાં આવી હતી. સાથોસાથ મગફળી વેચનારને ખેડૂતોને હાલ પેમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ છે, તેમજ જામનગર જિલ્લા પુરવઠા વિભાગે પોતાની યાદીમાં જણાવેલ છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.